गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो वाला विद्यार्थी मित्रों। तो आपणे छेल्ले तापमानना आधारे थर्मोडायनेमिक्सनो प्रथम नियम भणी गया। हवे एनी अंदर केटला अगत्यना शब्दो जोवा जई रह्या छे के सर तमने कोई एग्जाम में कही दे के समतापी प्रक्रिया छे। दोस्तों समतापी प्रक्रिया होय एटले तमे भणी गया जे प्रक्रिया दरमियान तंत्रनुं तापमान अचळ जळवाई रहेतुं होय। फरीवार जे प्रक्रिया दरमियान तंत्रनुं तापमान अचळ जळवाई रहेतुं होय तेने समतापी प्रक्रिया कहेवाय। दोस्तों याद करिए सूत्र, तो आवो भणी गयेला U बराबर एफ आर टी बाय टू। तो सीधी बात छे टी अचळ छे, तो सीधी बात डेल्टा टी केवो थई जाय जीरो। दोस्तों डेल्टा टी जीरो थई जाय तो आंतरिक ऊर्जा नो फेरफार पण जीरो थई जाय। याद रखजो જ્યારે પણ તમે સમતાપી પ્રક્રિયા બોલો છો તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો થઈ જાય, એટલે તમારું સૂત્ર આવ્યું ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, જેને આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કીધેલો। હવે આ જ્યારે ઝીરો થઈ જાય તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ, એટલે જેટલી ઉષ્મા શોષાય એટલું જ કાર્ય થાય। ફરી જેટલી ઉષ્મા શોષાય એનું સીધું શેમાં રૂપાંતર થઈ જાય કાર્યમાં। તો સમતાપી પ્રક્રિયા માટે એક અગત્યની વસ્તુ આ મળી બેટા। હવે આની ઉપર થોડા વધારે ડીપમાં જઈએ અને શબ્દ આવ્યો અચળ દબાણ। અચળ દબાણ એટલે પી અચળ છે। એક કામ કરો, તમે પિસ્ટન વિચારી લો। આ તમે જે ગ્રીન કલરનું જુઓ છો આ એક પિસ્ટન છે। આ પિસ્ટન શરૂઆતમાં આ પોઝિશનમાં છે એટલે V1 માં કહું। હવે અહીંથી એને ગરમી આપો છો એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનની પ્રોસેસ થઈ, એટલે જ્યારે હું આની વાત કરીશ તો પ્રારંભિક કર્વ V ઇનિશિયલ એટલે V1, અને તમે જેવી ગરમી આપશો એટલે તમને ખબર છે એનું વિસ્તરણ થાય એટલે એ ઉપરની તરફ જશે, એટલે આ પિસ્ટન સેજ ઉપર ગયું, એનું અંતિમ કદ ફરી એનું અંતિમ કદ જેને વી ફાઇનલ અથવા વી ટુ વડે દર્શાવો। દોસ્તો જોઈ શકાય છે ગરમી આપો છો એટલે કદ વધે છે, આ પિસ્ટન ઉપર ગયું, એનો મતલબ જ્યારે આલેખમાં જોવા જઈશું તો આ તમારું ઇનિશિયલ દબાણ એ ધીરે ધીરે કદ સાથે આ P2, જ્યારે અહીંયા વાત કરું છું તો આ ઇનિશિયલ આ ફાઇનલ। આ સમગ્ર ભાગને સમજવા માટે મારે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવા પડે। બહુ શાંતિથી દોસ્તો કેટલાક શબ્દોને સમજવાનો ટ્રાય કરીએ। આ બંને વચ્ચે ધારો કે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થયું, તે કામ કરો આકૃતિ પરથી જે તંત્ર છે એનું ક્ષેત્રફળ એ, એને જે તાપમાનના કારણે એનામાં જે સ્થાનાંતર થયું એ ડેલ્ટા એક્સ। બધા ભણી ગયા છો કે કદ એટલે વી ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, પણ જ્યારે ફેરફાર બોલીએ છે કેટલો ફેરફાર થયો તો કદમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી, ક્ષેત્રફળ એઝ ઇટ ઇઝ અને સ્થાનમાં થતો ફેરફાર એટલે દોસ્તો ડેલ્ટા એક્સ। તમને ક્લિયર થવા લાગ્યું છે કે આ કેમ લાયા, કારણ કે આપણે શોધવું શું છે બેટા, શોધવું છે કાર્ય, કાર્ય એટલે W બળ ગુણ્યા સ્થાનાંતર, જેને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય। ફરી બળ ગુણ્યા સ્થાનાંતર, બળ એટલે F, સ્થાનાંતર એટલે D, જ્યારે અહીંયા જોવા જઈએ તો W બરાબર F, D ની જગ્યાએ લખાય ડેલ્ટા X, W as it is, F ની જગ્યાએ P, ડેલ્ટા X, W, P, A ડેલ્ટા X ને સાઈડમાં રાખો। ધ્યાનથી સમજો, આ A ડેલ્ટા X સાઈડમાં રાખો કારણ કે આપણે એને ઓળખીએ છીએ અને ડેલ્ટા P લખાય એટલે મને કાર્ય મળી ગયું P ડેલ્ટા V। દોસ્તો બહુ જ અગત્યનું તમને સમીકરણ મળી ગયું કે જ્યારે કોણ અચળ હોય
दबाण अचल होय त्यारे થતું કાર્યનું સૂત્ર લખી શકાય. બીજો આનો સૌથી સરસ ફાયદો તમને કહું બેટા કે તમે સૂત્ર ભણી કે ત્યાં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ સો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ આની જગ્યાએ પી ડેલ્ટા વી તમે લખી શકો છો. આ બધી જે બારીકાઈ છે તમારે ધ્યાન રાખવી પડશે જે તમને એમસીક્યુ કે દાખલામાં પૂછાય તો તમને આવડવી જોઈએ. તો આ અગત્યના સૂત્રો તમારે યાદ રાખવા પડશે. ચલો મને આખું ક્લિયર થઈ ગયું. બીજું નોલેજ માટે એક બે વસ્તુ કહ્યું બેટા કે આદર્શ વાયુ સમીકરણ ભણી ગયેલા PV is equal to mu RT તો P ડેલ્ટા V is equal to mu R ડેલ્ટા. આ નોલેજ માટે કીધું, બની શકે તમારે આ કિંમત અહીં મૂકવી પણ પડે. બે વસ્તુ પાકી થઈ ગઈ, એક સમતાપી પ્રક્રિયા, બે સમદાબ અથવા અચળ દબાણે થતી પ્રક્રિયા, બે પાકી થઈ ગઈ. હવે ટ્રાય એવો છે કે તમે પાણીનું જ્યારે વરાળમાં રૂપાંતર કરો ત્યારે તમારે ખરેખર કેટલી ઊર્જા જોઈએ. દોસ્તો પાણીનું રૂપાંતર વરાળમાં કરવું છે તો સૂત્ર યાદ કરવા જોઉં, સર ક્યુ બરાબર ml L વેપરાઇઝેશન આપણે ભણી ગયા આગળના ચેપ્ટરમાં, ઉષ્મીય ઉર્જા. એમ હું અત્યારે એક ગ્રામની વાત કરું એટલે એક ગ્રામ ચોખવટ કરી દઈએ, એમ બરાબર એક ગ્રામ. અને વેપરાઇઝેશન તમને ખબર છે 2226 એલ વી બરાબર 2256 જૂલ પર ગ્રામ. બંને સાદો ગુણાકાર કરી દઈએ એટલે આપણી પાસે ડેલ્ટા ક્યુ આવી ગયું 2256 જૂલ. કારણ કે ગ્રામ ગ્રામ ઉડી જશે એટલે આપણી પાસે આ પહેલું કામ થઈ ગયું. હવે કાર્ય, કાર્ય શોધવું હોય તો ડેલ્ટા ડબલ્યુ તમે ભણી ગયા પી ડેલ્ટા વી. પી એમ ના એમ ડેલ્ટા વી એટલે કદમાં થતો ફેરફાર. રિપીટ દોસ્તો, કદમાં થતો ફેરફાર, ગેસિયસ માઇનસ લિક્વિડ. તો યાદ કરાવો, વી ગેસિયસ એટલે 1671 સેન્ટીમીટર ક્યુબ અને લિક્વિડ એટલે 1 સેન્ટીમીટર ક્યુબ. જ્યારે પાણીને વરાળમાં રૂપાંતર કરશો ત્યારે આટલી જગ્યા રોકે કેટલી, 1671. તો મને સાદી ભાષામાં ડેલ્ટા વી શોધવું હોય તો વીજી માઇનસ વીએલ, તો અહીં બાદ બાકી કરો ને 1671 માઇનસ 1 તો તમારી પાસે આવી ગયું 1670 સેન્ટીમીટર ક્યુબ. દોસ્તો બસ તમારું કામ થઈ ગયું. આ ડેલ્ટા ડબલ્યુ માં જતા રહો પાછા પી ડેલ્ટા વી. ચલો પ્રેશર કેટલું હોય, 1.013 × 10⁵. ડેલ્ટા વી કેટલું લઈને આયા આપણે, 1670, પણ મેં 10⁻⁶ લખ્યું કારણ કે સેન્ટીમીટર નું મીટરમાં કરીએ એટલે 10⁻² થાય. પણ ત્રણ ઘાત છે, 10⁻² 10⁻² 10⁻² 2 4 6 એટલે ટોટલ ઘાત થઈ ગઈ. તો મારી પાસે કાર્ય મળી જશે 169.2 જૂલ. બોલો મારી પાસે સરસ મજાનું કાર્ય પણ મળી ગયું. યસ સર, બે વસ્તુ તમારી બાકી થઈ ગઈ. હવે આની અંદર તમે જે કહો છો પ્રમાણે થર્મોડાયનેમિક્સ નો નિયમ વાપરવા જઈએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ચલો કિંમત મૂકી દઈએ, ડેલ્ટા યુ એઝ ઇટ ઇઝ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ તો 2256 માઇનસ 169.2. સાદી ભાષામાં લખું તો 2086.8 આટલી જૂલ ઉર્જા તમારે જોઈએ. શેનું રૂપાંતર કરવા, પાણીનું વરાળમાં રૂપાંતર કરવા. જો મને કોઈ કહે તો મારી માટે બહુ જ અગત્યની 2 માર્ક્સની થિયરી થઈ ગઈ કે પાણીનું જ્યારે વરાળમાં રૂપાંતર કરવું હોય તો કેટલી ઉષ્મા તમારે જોઈએ. હવે જૂના શબ્દો કેટલાક રિપીટ થશે, ઉષ્માધારિતા એટલે એસ, તમને યાદ છે ઉષ્માનો વિનિમય અને તાપમાનના ગુણોત્તર આપણે ઉષ્માધારિતા કહીએ છીએ. નવી ભૌતિક રાશિ આવ્યું તરત એનો એકમ લઈ લઈએ. ઉષ્માનો તફાવત જૂલ પ્રતિ કેલ્વિન. પારિમાણિક સૂત્ર યાદ કરાવી દઉં, M1 L2 T-2 કેલ્વિન છે એટલે K-1.
આની અંદર દળ વિશે કોઈ ચોખવટ નથી, પણ જો એવું કહી દે કે એકમ દળ દીઠ, તો તમારી માટે ઉષ્માધારિતાને એસ વડે એટલે કે સ્મોલ એસ વડે દર્શાવો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ભાગ્યા એમ ડેલ્ટા ટી. એકમ દર દીઠ એમ વડે ભાગવું પડે. દોસ્તો અગત્યનું સમીકરણ મળી ગયું, ડેલ્ટા ક્યુ બરાબર એમ એસ ડેલ્ટા ટી. પ્લીઝ 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આપણે પાક્કું કરી દઈશું કે જે આપણને એમસીક્યુ અને દાખલામાં અવારનવાર પૂછાય તો આવડી જાય. પણ જ્યારે વાયુની વાત કરો છો તો વાયુમાં મોલ શબ્દ આવે તો એમની જગ્યાએ તમારે મ્યુ લખવું પડશે, જેને મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. તો ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ એસ ડેલ્ટા ક્યુ. પ્લીઝ મારા દોસ્તો આ બધા સૂત્રો યાદ રાખજો, જેના વિશે આપણે આગળના વિડીયોમાં સમજાયું છે, પણ એટલા માટે ઉપયોગી કે આના ઉપરથી જ્યારે એમસીક્યુ બને છે ત્યારે આપણા માર્ક્સ કટ ના થાય. બહુ જ આઈએમપી સવાલ કે સમ ઉર્જાના સમ વિભાજનનો ઉપયોગ કરો. એક કામ કરીએ દોસ્તો, આપણે એક પરિમાણ માટે વિચારીએ. સર એક પરિમાણ માટે મને આવડે છે કે ઉર્જાનું સમીકરણ લખવું હોય તો ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ હાફ કેબીટી. પણ જ્યારે આ કંપન કરશે, દોલન કરશે, તો ઉર્જાને મારે બે વડે ગુણવી પડે, એટલે ટુ કેબીટી, ટુ ટુ કટ. એની સૂત્રની વાત કરીએ તો કેબીટી, પણ આ તો એક પરિમાણ માટે છે. હું કોઈ ઘન પદાર્થની વાત કરું તો ઘન પદાર્થ કેવો હોય? ત્રિપરમાણુ. જો ત્રિપરમાણુ હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ થ્રી કેબીટી. થ્રી ડાયમેન્શન છે એટલે મારે ત્રણ વડે ગુણવું પડે. આ એક અણુ માટે હતી, હું એક મોલ માટે લખું એટલે મારે એની અંદર કઈ સંખ્યા, એવોગેડ્રો નંબર. એક અણુની ઉર્જા આટલી તો એને અણુની ઉર્જા કેટલી? તો યુ ઇઝ ઇક્વલ ટુ થ્રી કેબીટી ગુણ્યા એને. યુ એમ લાઈન થ્રી કેબી એને ઇન્ટુ ટી. યાદ આવ્યું હશે દોસ્તો આ કબાનાનું સૂત્ર થઈ ગયું. તો U is equal to 3RT, કારણ કે R બરાબર કબાના. સર આનો ફેરફાર લખી દો તો ડેલ્ટા U is equal to 3R, તો અચળ ડેલ્ટા T નીચે લાવી દો તો ડેલ્ટા U by ડેલ્ટા T is equal to 3R. એક બહુ જ અગત્યની શોધ તમે કરી નાખી. કોઈ કે ના મારે આમાંથી સૂક્ષ્મમાં જવું છે, અતિ સૂક્ષ્મમાં જવું છે, તો ડીયુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ થ્રી આર પણ લખાય. બોલો મારી પાસે આ સૂત્રો પાકા થઈ ગયા. હવે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ સૂત્ર શું હતું? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે મજાની વાત એ છે કે તમે જ્યારે ઘન પદાર્થની વાત કરો છો ત્યારે એના કદમાં થતો ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હોવાથી એને અવગણી શકાય. કારણ કે આપણે જે પ્રક્રિયા લઈશું એ અચળ કદે થવાની, તો વી અચળ હોય તો ડેલ્ટા વી કેવો થવાનો? ઝીરો. હવે કાર્યનું સૂત્ર મેં હમણાં જ તમને શીખવાડ્યું, કાર્યનું સૂત્ર ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. તો પી ડેલ્ટા વી આ ઝીરો છે, તો બોલો કાર્ય કેવું થઈ જાય દોસ્તો? ઝીરો. હવે આ કિંમત જો હું અહીંયા મૂકી દઉં તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ઝી. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી નાખો તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. દોસ્તો આને જ વિશિષ્ટ ઉષ્મા કહેવાશે અને આની વેલ્યુ તમે લઈને આવ્યા છો ત્રિયાર. આ પ્રક્રિયા અચળ કદે થતી પ્રક્રિયા. મોસ્ટ 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 આઈએમપી સવાલ, બહુ અગત્યની ક્લિપ દોસ્તો આ. પ્લીઝ આ વિડીયોને બે થી ત્રણ વાર જોજો, તમને ઘણા બધા કન્સેપ્ટ પાકા કરાવશે અને તમારે આ કન્સેપ્ટનો યુઝ સારી રીતે કરવાનો છે.